सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान नी श्री घनश्याम महाराज नी श्री हरि कृष्ण महाराज नी जय। શું વાત આવી હતી ગઈકાલે? ગઈકાલે તો હરિલામૃતની કથા થઈ હતી, કે આગલે દિહાની વાત આવી હતી, સત્સંગી કરાય, કોઈ ભૂત વળગ્યું હતું ને નરોત્તમ દાસ ને નાગરદાસ ને, બે ભંગિયા ને બે ભોય ને એક મુસલમાન ને ખત્રી, છ જણા વળગ્યા હતા, એને મહારાજે વરતાલની અંદર મુક્તિ આપી ત્યાંથી આગળ। વળી એ દેશે મોમદા ગામ તિયા બ્રાહ્મણ ઈશ્વર નામ તેહને બ્રહ્મ રાક્ષસ વળગો આપે દુઃખ થાય નહીં અળગો તે રાક્ષસને કાઢવા માટે ઘેરે બેસાર્યો શાસ્ત્રીય પાઠ ધૂન ધૂનીને થયો બેહાલ તોય ભૂતે મેલ્યો નહીં ખ્યાલ। બ્રહ્મ રાક્ષસ વળગ્યો છે, બ્રાહ્મણમાંથી થયેલો રાક્ષસ બ્રહ્મ રાક્ષસ, આ મુમધાના ઈશ્વર નામનો બ્રાહ્મણ છે। પવિત્રતા જ્યાં છે ત્યાં આવી આસુરી સંપત્તિ ક્યારેય પ્રવેશી શકતી નથી, પરંતુ જ્યારે અપવિત્રતા આવે, શૌચક્રિયા બગડે, આંતરિક અને બાહ્ય શૌચમાં કોઈ પણ પ્રકારનો વિઘ્ન આવે, એટલે આ બધાનો પ્રવેશ થાય, નહીં તો ભૂત યોની એક યોની છે। બ્રહ્મરાક્ષસ આ બધાય જે છે, ભૂત પિશાચ એ બધાય સતત ફરતા જ હોય છે આ યુનિવર્સમાં, એને છૂટ છે, જઈ શકે છે બધી જગ્યાએ, ભગવાનના પવિત્ર હરિભક્તોના ઘર, મંદિરોના સ્થાન, જ્યાં આગળ ભજન ભક્તિ રાત દિવસ થતું હોય એવી જગ્યાઓ ત્યાં એને બળતરા થાય, એટલે ત્યાં ન જાય, ત્યાં પણ જાય, જો કલ્યાણની ઈચ્છા હોય તો ત્યાં પણ જાય, અને ભગવાન પણ એને આવવા દે અને કલ્યાણ લેવા દે। સત્સંગમાં એવી ઘટનાઓ પણ ઘટી છે કે ભગવાનના ભગત હોય સારામાં સારા, અને કોઈ કારણસર કોઈ એવી વાસના રહી ગઈ હોય તો એના કારણે પછી એ સત્સંગમાં આવે, કોઈનામાં બેસે,
અને ત્યાર પછી મુક્તિને પામે. નિર્ગુણદાસ સ્વામીની વાતો, એ વાતોની અંદર વાત આવે છે કે એક ગામની અંદર સ્વામી ત્યાં ગયા છે અને એને ત્યાં એક હરિભગત ભૂત થયેલા પોતાના ભાઈમાં આવે, ભાઈમાં આવી અને ધૂને, બોલે કે હું આ છું, રડે, દુઃખી થાય. એટલે પછી સ્વામી પાસે લાવવામાં આવે અને સ્વામી પાસે પૂછવામાં આવ્યું. સ્વામી પાસે પૂછવામાં આવ્યું ત્યારે સ્વામીને કે મને આટલા બધાની વચ્ચે ના પૂછશો, મારી લાજ લેવા, હું કેટલા વર્ષથી સત્સંગ કરું છું, મારી લાજ લેવા આટલા બધાની વચ્ચે ના પૂછશો, મને જે કહેવું હોય મારા આગળ કાન ધરો, હું કાનમાં કહું મારું નામ, કાનમાં કીધું. આવી ઘટનાઓ ઘટતી હોય છે. એક શહેર છે મોટું, નામ નહીં આપું, પણ એ શહેરની અંદર એકવાર કથા વાર્તા કરવા જવાનું, લગભગ વર્ષમાં એક બે વખત જવાનું થાય મારે. ત્યાં ગયા હતા અમે. ત્યાં આગળ એક બહુ સારો પરિવાર અને બાપાએ બહુ સારા પરિવાર, બહુ સારા ભગત હતા એ પરિવારના. મંદિરનું ખાતમુહૂર્ત જ એ બાપાએ કરેલું, મંદિર જ એને બંધાવેલું એવું કહેતોય ચાલે. હવે કુટુંબ પરિવારવાળાને 7 વર્ષ આ બાપાને જતા રહેલા. કુટુંબ પરિવારવાળાને કોઈ રીતે ખબર પડી કે બાપા હજુ અહીં ફરે છે, પણ બાપા કોઈ બીજું કશું જ નહીં, કોઈને હેરાનગતિ નહીં, કાંઈ નહીં, ભજન કરે, એ યોનીમાંય ભજન કરે, પોતાના દીકરાના દીકરાની અંદર આવીને રડે, ફક્ત રડે, એટલું જ બોલે કે એક આ મુનિયાની વાસના રહી ગઈ, એક આ મુનિયાની વાસના રહી ગઈ, આટલું બોલીને પોકે પોકે રડે, આટલું જ બોલે ને આટલું જ રડે, પણ રડે એટલે પછી એ 1/2 કલાક સુધી રડ્યા જ કરે. થોડા સમય પછી એના કુટુંબ પરિવારવાળા બીજા એ બધાને શંકા કહી કે આવું કેમ થાય છે છોકરાને. પૂછવામાં આવ્યું તો કે હું ફક્ત આ ફલાના ભાઈ સાથે વાત કરીશ અને એક રૂમની અંદર બંધ કરીને અમને બેને બેસાડવામાં આવે. એના ભાઈ સગ્ગા એ રૂમમાં બેઠા, એ પેલો તો નાનો છોકરો 8 વર્ષનો, એમાંય આવે, જઈને વાત કરી તો કે હું આ છું, એટલું બોલતા તો પોકે પોકે રડી પડ્યા. મેં સત્સંગની અંદર કેટલી કથા સાંભળી, બધુંય કર્યું, પણ મને આ વાસના છોકરાની અંધકાળે સાંભળી આવી, અને સાંભળી આવી મને મહારાજે કીધું પણ કે તું આમાંથી વૃત્તિ તોડી નાખ, તોય પણ મહારાજની વાતને પણ હું સાંભળી શક્યો નહીં. મને મહારાજે કીધું કે તું ઠેક સુધી મારી સાથે નહીં આવી શકે, હજુ વૃત્તિ તોડી નાખ, હું તને 2 દિવસ વધારે આપું છું. મારા મંદવાડના સમયમાં મહારાજે મને સમયનું એક્સટેન્શન કરી આપ્યું, તોય પણ હું વાસનાને તોડી શક્યો નહીં. મહારાજ તો આવ્યા, મને લીધો, પણ મારી ગંધ કારણ શરીરની એવી કે મહારાજને મને છોડવો પડ્યો. મહારાજે મને છોડતા એવું કીધું કે તારી મુક્તિ તો થયેલી જ છે, હું તને થોડા સમય પછી પાછો લેવા આવીશ, પણ તારી વાસનાને ટાળી નાખ. આ બાજુ શરીર તો બાળી નાખ્યું હતું, એટલે હું ઘરની અંદર મેઇન જે પેલો ડ્રોઈંગ રૂમ હોય ને એની અંદર એક બાજુ ઉપર જ્યાં ઠાકોરજીની મૂર્તિ છે ત્યાં આગળ જઈને બેસું છું. બાપાએ આવું કીધું. પછી તોય એમ થયું કે ખબર નહીં કોઈ કંઈક મંત્રજંત્ર કરીને કંઈક કર્યું હોય છોકરાને તો. એટલે બાપાને પેલા ભાઈએ પૂછ્યું, હવે જે નાના હોય, હવે બાપાઓ આ બધા 70-70 વર્ષના થયા હોય તો બાળપણના ઇતિહાસો હોય એ તો કોઈને ખબર હોય નહીં, તો એ બધું પૂછ્યું, કારણ કે ભાઈઓ આરે મોટા થયેલા, એ બધું જ કીધું. એ બાપાએ ત્યાં સુધી કીધું કે તે વખતે હું ત્યાં જ હતો, આ બધી ઘટનાઓ ઘટતી હતી ત્યારે, એ કે અત્યારે શ્રીમદ સત્સંગી જીવનની કથા સંતો કરે છે, હું રોજ આ છોકરામાં, એ છોકરો રોજ કથા સાંભળવા બે, આવા એટલો નાનો છોકરો પણ એટલો ધ્યાનથી આમ કથા સાંભળે ને, તો મને તો પહેલાં એવું થઈ ગયું કે આને સાધુ કરવા લઈ લેવા જેવો છે, એવું જ લાગ્યું પહેલાં. એ કે એ છોકરામાં રહીને હું નિત્ય કથા સાંભળું છું, અને કથા વાર્તા દરમિયાન રડે પણ ખરો એ છોકરો, કથા વાર્તા આવે ને એવો પ્રસંગ આવે ત્યારે છોકરો રડે પણ ખરો. તો મને એમ થાય કે આ 8-9 વર્ષના છોકરાને આટલી બધી કથાની અસર કેમ નહીં થાય છે, અને આને આટલું કેમ સંભળાય છે પણ પોતાનું દુઃખ. એટલે સત્સંગની અંદર નિર્ગુણદાસ સ્વામી આવી ઘટનાઓ લખી છે અને પ્રત્યક્ષ પણ બને છે, પણ શ્રીજી મહારાજની એક દયા છે, પોતાના ભક્તને રખડવા દેતા
નથી, અટવાવા દેતા નથી. મહારાજ કોઈ પણ રીતે ચોખ્ખા તો કરશે જ. એક વાત બહુ નક્કી છે કે મહારાજને ભઠ્ઠીમાંથી કાઢવા પડશે. ગંદા હોય શું તો તપાવીને પણ મહારાજ કાઢશે ખરા, પણ લઈ જશે પોતાના ધામમાં. આમ જેમ બીજા લોકો જેમ રખડે છે એમ મહારાજ આપણને રખડવા નહીં દે. એને હાથ ઝાલ્યો છે કોઈ પણ રીતે. આ ખરે પ્રાયશ્ચિત કરાવીને, આ એક પ્રકારનું પ્રાયશ્ચિત હતું એ બાપાનું. 5 કે 6 વર્ષ આવું પ્રાયશ્ચિત કરાવ્યું, રોજ રડ્યા કરે મહારાજના વિયોગમાં. તો એમાં હું 80 વર્ષ જીવ્યા તો 86 વર્ષ જીવ્યા હતા પૃથ્વી પર. ફેર તો એટલો જ પડ્યો ને, શરીર વિના 6 વર્ષ વધારે રહ્યા. પણ કાંઈ બીજા દુઃખમાં નહીં, એને દુઃખ એક જ હતું કે મહારાજના ધામ સુધી પહોંચવું છું, મહારાજના ધામ સુધી પહોંચવું છું, મહારાજના ધામ સુધી પહોંચવું છું. બાપા પછી મહારાજના ધામને પામ્યા. એ કથા પૂરી થઈ પછી બાપાના તીર્થની યાત્રા કરાવી, તીર્થોની યાત્રા કરાવી અને ઘેલા નદીએ બાપાને લઈ ગયા અને ઘેલા નદીએ બાપાની મુક્તિ થઈ. ત્યાં મહારાજ એને આવીને લઈ ગયા ઘેલા નદીએ ગઢપુરથી. એવું પણ થાય છે. આ તો મેં એટલા માટે નામ ઠામ કાંઈ ના કીધું, બહુ પ્રતિષ્ઠિત પરિવાર છે. મહારાજે કહ્યું કોઈનું અંગત કાંઈ હોય એ પ્રકાશિત ન કરવું, પણ આવું પણ થતું હોય છે. અને પૂર્વે શાસ્ત્રોમાં પણ લખ્યું છે. આ ભ્રમ રાક્ષસ છે. શાસ્ત્રોને સારી રીતે જાણે છે, શ્લોકને સારી રીતે જાણે છે. એ ભ્રમ રાક્ષસને કાઢવા માટે ત્યાં આગળ શાસ્ત્રીય પાઠ બેસાડે બધા. શાસ્ત્રીય પાઠ, બધા શાસ્ત્રોના પાઠ કરો, શ્રીમદ ભાગવત આ તે, હનુમાન કવચ બધાના પાઠ કરો, નારાયણ કવચ બધા એના પાઠ, હનુમાન મંત્રના પાઠ, આ બધું કરવા માટે બેસાડ્યા. હવે આ બાજુ પેલા ભૂદેવો બધા પાઠ કરે તો આ બાજુ પર આ બ્રહ્મ રાક્ષસ જે ઓલા ઈશ્વરને વળગ્યો છે એ ભેગો શ્લોક બોલે. ભને શ્લોક બેડા શ્લોક તે હ થયો ભૂત તે ભણેલો એ હ. વિદ્વાન હતો, આ લોકો શ્લોક બોલે તો આ હામા શ્લોક બોલે, એની ભેગા ભેગા શ્લોક બોલવા લાગે. બોલો, સંસ્કૃત જાણતો હતો, કેટલું જાણતો હતો સાંભળો. કૌમુદી ન્યાય વ્યાકરણ જાણે બોલે ગીરવાની સંગે ગીરવાને. કૌમુદી લઘુ સિદ્ધાંત, કૌમુદી વ્યાકરણનો ગ્રંથ છે. સૌ પ્રથમ સંસ્કૃતની શરૂઆત ગ્રામરથી થાય, વ્યાકરણ સંસ્કૃતનું, એમાં લઘુ સિદ્ધાંત કૌમુદી આવે, સિદ્ધાંત કૌમુદી આવે. એને પણ ભણેલો, ન્યાયશાસ્ત્ર એને પણ ભણેલો, સૌથી અઘરું શાસ્ત્ર સંસ્કૃતનું ન્યાયશાસ્ત્ર એને પણ અભ્યાસ કરેલો, વ્યાકરણને પણ સારી રીતે જાણે, જે ભાષામાં બોલે એ ભાષાની અંદર બોલે, સંસ્કૃત તો સંસ્કૃત બોલે, ગુજરાતી તો ગુજરાતી બોલે, બધું જ બોલે, આવો પંડિત થયેલો હતો છતાંય પણ ભૂત થયો. મહત્વનું એ છે વિદ્યા કેટલી છે મોક્ષના માર્ગમાં કામનું નથી, ભગવાન સાથે મારું એટેચમેન્ટ કેવું છે એ સૌથી અગત્યનું છે. ભણેલો કે અભણેલું કાંઈ મેળ નથી. અહીં તો આવો ભણેલો હતો તોય ભૂત થયો. હમણાં એક વચ્ચે કેસેટ બહાર પડી હતી ને કે સારંગપુરની અંદર એક મુસલમાનને એક બહુ મોટો ભ્રમ રાક્ષસ વળગેલો અને આવ્યો ગીતાના શ્લોકો આમ મોઢે બોલે, ગીતાના શ્લોકો મોઢે બોલે, આખું શ્રીમદ ભાગવતના શ્લોકો મોઢે બોલે. તો શ્રીમદ ભાગવતના શ્લોકો જેને મોઢે છે, ગીતાના શ્લોકો જેને મોઢે છે, એની એવી અસદગતિ કેમ થઈ? કારણ એક, વાસના. શ્રીજી મહારાજે ગરડા પ્રથમના 18મા વચનમાં કીધું કે જો કોઈ પણ પ્રકારની પંચ વિષયની વાસના રહી તો મહારાજ પ્રથમના 18મામાં કહે છે ભૂત કે બ્રહ્મ રાક્ષસનું દેહ આવશે, તમારે અને અમારે લાખો ગાઉનું છેટું થશે, અને અત્યારે જે ભક્તિ કરી છે એ રઝળતા રઝળતા કોઈક દિવસ ઉદય થશે, તેદી પણ અમે કીધું એવું કરશો ત્યારે મુક્તિને પામશો, આવું મહારાજે કીધું. એટલે ભગવાનના ભક્ત છીએ આપણે, મહારાજના આશરે બેઠા છીએ, આશરાનું બળ આપણને ચોક્કસ જોઈએ, પણ એની સાથે સાથે સાવધાની પણ જોઈએ. એકલું ભગવાનના માથે છોડી દે. મહારાજ કે એકલો પુરુષ પ્રયત્ન એ પણ અમને ના ગમે, અને એકલું ભગવાનના માથે નાખી દે કે ભગવાન કરાવશે તો થશે. લો બાપા, તમે એવું વિચાર્યું હોત કે મહારાજ લઈ જશે તો મંદિરમાં રહેવા જઈશ તો થાય?
તમે સંકલ્પ કર્યો તો અહીં અવાય, આપણે ભળવું પડે ને. આ જુઓ ને, આપણા આ ત્રણ કિશોરો ધારણા પાર ન કરે છે. ગઈકાલ ઉપવાસ હતો, અહીંયા આગળ કેટલું સારું તમારે જમવાનું ભોજન એ બધું હોય, બધું છોડીને આખો દી એને દર્શન જ કર્યા. રાતે 12 વાગે પૂજા કરીને થોડી પછી તો કરવું જ પડે ને, છૂટકો નથી ને. નાસ્તો થોડો કરી લીધો, પણ એને એવું વિચાર્યું કે મારે કરવું છે તો થાય છે, પણ એવું વિચારે મને ભગવાન કરાવશે તો કરશું, તો કેદી થાય, થાય જ નહીં. એટલે બધું ભગવાન માથે નાખે છે, ભગવાનને ગમતું નથી. આપણો પુરુષ પ્રયત્ન ચોક્કસ જોઈએ. પુરુષ પ્રયત્નની ભેગા ભગવાન ભળે છે. મહારાજે વચનામૃતમાં કીધું, પુરુષ પ્રયત્નવાળા ઉપર જ ભગવાનની કૃપા થાય છે. પુરુષ પ્રયત્ન જ ના હોય તો ભગવાનની કૃપા ગમે એટલી હોય ને, મોટાની કૃપા ગમે એટલી હોય તોય કાંઈ ના થાય. અહીં મંદિરમાં આપણે હરિભક્તો નવા વધારવા હોય તો પુરુષ પ્રયત્ન તો જોઈએ ને. બહેનો કોઈ બહેનોને કે ભાઈઓ કોઈ ભાઈઓને કે નવા આવે એના ફોન નંબરો લે, જૂના હોય એ બધાય, પછી એને ફોન કરીને હાચવે. રોજ દિવસમાં 2 ફોન તો મારે કરવા જેવો નિયમ રાખે. અને 2 ફોન અજાણ્યા માણસો ને જે રોજ ભેગા થતા હોય એને શું કહેવાનું, મામા હરીશભાઈ કે આવજો એમાં હું. પણ બીજા 2 નવા કે જેને નથી ખબર એને કે, એવો પુરુષ પ્રયત્ન કરીએ. અમે સંતો કરીએ જે રીતનો આપણે પુરુષ પ્રયત્ન કરીએ, મહારાજ એમાં કૃપા કરીને ભળે. પણ પુરુષ પ્રયત્ન મોક્ષના માર્ગમાં જરૂરી છે. કોઈ એવું વિચારે કે બધું ભગવાન જ કરશે તો ભગવાન કે હું કરું ખરો, પણ તારે કમસે કમ હાથ તો ઊંચો કરવો પડે ને. કોઈ છોકરાને એના કોઈ બહુ નજીકનો હોય ને, પરીક્ષાનો પરીક્ષક એ હોય ને, પાસ કરી દે, પણ ઓલો પરીક્ષા આપવા તો કમસે કમ ઘેરથી જવો જોઈએ ને, પણ ઘેર હાજર જ રહે, એને પાસ કરવો કેમ, એટલે લખવાય બેસવું પડે, એમ પુરુષ પ્રયત્ન કરવો પડે. આ બ્રાહ્મણ હતો એ નીકળ્યો નહીં, સામે શ્લોકો બોલવા લાગ્યો. કોઈ રીતની ન માને વાત, દિયે દુઃખ દિવસ અને રાત. પછી બ્રાહ્મણ જેતલપુરે આવ્યો શ્રી હરિની તે હજુર. આવી લાગ્યો મહારાજને પાય, ત્યારે ભૂત બોલ્યો એ હમાય. મહારાજને જેતલપુરમાં આવીને પેલો ઈશ્વર મુમધા ગામનો જે હતો એ બ્રાહ્મણ પગે લાગ્યો, ત્યારે મહારાજ આગળ પેલો બળવા લાગ્યો, અંદર બેઠેલો બ્રહ્મ રાક્ષસ. ભગવાન અને મોટા પુરુષોનો તાપ બહુ લાગે. મુંબઈથી એક પરિવાર આજથી લગભગ 7-8 વર્ષ થયા હશે, 8 વર્ષ તો થયા હશે. એક હરિભગત, આ રમણીકભાઈએ જોયું હશે એ દ્રશ્ય, મુંબઈના એક હરિભગત હતા, બ્રહ્મસત્રમાં આવેલા અને એને વડગાળ હતો. જોયું તું કૌશિલ હતા તો જો, આ કૌશિલ ભગતે જોયું છે દ્રશ્ય. ત્યારે જ એ ઇન્ડિયા હતા, ત્યારે અહીં નહોતા આવ્યા, કેનેડા આવી ગયા હતા, નહોતા આવ્યા ને, બહુ નાના હશે ત્યારે. એને દ્રશ્ય જોયેલું, બ્રહ્મસત્રમાં રેગ્યુલર આવતા. તે એ ભાઈ એને વડગાળ, કોઈ રીતે કેટલી બધી જગ્યાઓ ગયા, નીકળે નહીં, કોઈ રીતે જાય નહીં. સારંગપુરા તે બધું કરી લીધેલું, કોઈ જગ્યા બાકી નહીં મૂકેલી. અમુક માથા ભારે હોય, હનુમાનજી દાદાને કહે કે બહાર નીકળ, તારિયારે લડવું છે. હા, એક કાનજી ભગતે કેસેટ બહાર પાડી છે, અમે બહુ પહેલાં અહીં આગળ 4-5 વર્ષ પહેલાં જોઈ હતી, 6 ધામની દર્શનની. તેમાં એક છે, એક મુસલમાન આવ્યો છે, હનુમાનજીને કે લંગડે બહાર નીકળ કે ટક્કર લઈની હે તુમ છે, બોલો કબ આવું, કે કલ આવું, પરસો આવું, કિતને બજે આવું. આવા હોય માથાના ફરેલા, હનુમાનજી યારે લડવા તૈયાર થાય, આ નીકળે નહીં. તે પછી કોઈ કીધું ગુરુજીને, હવારની ધૂન ચાલતી હતી એટલે થોડું થોડું ધૂનવા લાગ્યા. ધૂન થાય ને એટલે થોડું તો ધૂને જ ભૂત. અને પછી ગુરુજીએ કીધું, પાસે આવો ભગત, પાસે બોલાય. ગુરુજીએ ખાલી એનું કાંડું જ ઝાલ્યું, આમ કાંડું ઝાલ્યું ને તો ઉછળી નામ પાછળ, બોલો. પછી ગુરુજી નજીક જતા રહ્યા, પછી ગુરુજીએ માથે હાથ મૂક્યો, પછી આમ થોડી વાર ધૂણીને શાંત પડી ગયા. પછી એને કંઠી પહેરાવી. ભગવાનના મોટા પુરુષોનો પણ બહુ તાપ લાગે, એવા હોય ને એને તાપ લાગે. કોઈ ભગત આવી ગયો હોય તો પ્રોબ્લેમ, ભગત આવી ગયો હોય પછી રડે ને કેટલું કરે ને બધું થાય, પણ લગભગ ભગતોનું બહુ ઓછું થતું હોય છે. આવા જ અસદગતિને પામેલા હાવ જીવો હોય ને એવા હોય.
પણ એ પછી એને તરત શાંત થઈ ગયું, તરત વળી ગયા. કહેવાનો અર્થ એવો છે કે થતું હોય છે આવું બધું. આ સામે શ્લોક બોલવા લાગ્યો, ભગવાનને પગે લાગ્યો, ભગવાનને પગે લાગીને ભૂત બોલ્યો, હવે હું ક્યાં જાઉં મુરારી, આવ્યો બ્રાહ્મણ શરણ તમારી. હું ક્યાં જાઉં પ્રભુ, હું તો તમારા શરણે આવ્યો છું. ત્યારે મહારાજે કેવી મજા કરે છે ની યારે. મહારાજ કે કહે નાથ રહે સંત માય. મહારાજ કે આ સાધુ મારે તું સાધુન વળગ, એક સાધુને એમાં રે. હા, ઘણી વખત ધ્યાન ના રાખે સાધુને વળગ્યા છે. આ સત્સંગમાં સાધુને ભૂત વળગ્યા છે, ખબર નહીં યારું કેમનું વળગતું છે પણ વળગ્યું છે. કહે નાથ રહે સંત માય, ધર્મ નિયમ કાચા થાય, પાંચ વર્તમાન ચૂકાય, ભગવાન શ્રીહરિની ઉપાસનાની શુદ્ધિ ના થાય, આજ્ઞા ના પડાય, તો ભગવા કપડાવાળો હોય, તિલક ચાંદલાવાળો હોય, ગમે તે હોય, ગમે ત્યાં પકડી જાય. મહારાજની આજ્ઞાની ઉપાસના જો ચોખ્ખી હોય તો એને કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ ના આવે. કહે નાથ રહે સંત માય, ભૂત કહે પાસ કેમ અવાય. સાધુ પાસે તો જવાય જ નહીં, બળી મરું કે. ભૂત કે છે સાધુ પાસે કેમ જાવ. ત્યારે નાથ કહે જા બદ્રીવન, કરન રવિરનું દર્શન. મહારાજે પછી બદ્રિકા આશ્રમમાં મોકલ્યા કે જા બદ્રિકા આશ્રમની અંદર જઈને તું ત્યાં ભજન કર. અને બદ્રિકા આશ્રમની અંદર પછી એ ભૂત ત્યાંથી ગયું. એ જે બ્રહ્મરાક્ષસ હતો બદ્રિકા આશ્રમમાં ગયો. આ સત્સંગની અંદર સંતો જ્યારે પણ મોટા સંતો કોઈ ભૂતને મુક્તિ આપે છે ને ત્યારે એને બદ્રિકા આશ્રમમાં મોકલે છે. કેમ બદ્રિકા આશ્રમમાં મોકલે છે, કારણ કે તપ કરવા. ત્યાં તપ કરીને ચોખ્ખો થાય પછી આગળ ગતિ થાય. ને આગળ મોટું છે ને પેલી ભઠ્ઠી છે તપાવવાની, તપ કરવાનું ને, અને પછી ત્યાંથી આગળ જાય બદ્રિકા આશ્રમમાં મોકલી આપે અહીંથી, એવું થતું હોય છે. પછી ભૂત શીખ માગી ગયો, દ્વિજ ઈશ્વરજી સાજો થયો, તે પ્રતાપ શ્રી મહારાજ તનો, શું કહીએ મુખથી ઘનો ઘનો. મોટા પુરુષો પાસે કેટલાય ભૂતો ખરેખર સત્સંગમાં તો બહુ ઓછા કેસ બને. ક્યારેક એ શા માટે આવા, મેં હમણાં કીધું નિર્ગુંદા સ્વામીની વાતોમાં બન્યું, હમણાં ઓલા એક બાપાનો બન્યો. કારણ શું, એ આપણને સજાગ કરવા માટે, આપણે ગાફલ ના રહીએ એટલે મહારાજ એવા બે ચાર ઘટનાઓ ઘટાડે. બાકી ખરેખર સત્સંગમાં તો એવું થાય જ નહીં. પરંતુ બહાર ક્યાંક અજાણ્યા વ્યક્તિઓને થયું હોય પણ એમાં પણ કેટલાક સોફ્ટ સ્વભાવના હોય. ભૂત પણ બધા કઠણ, એનો જેવો મનુષ્ય શરીરમાં જેવો સ્વભાવ હોય એવો જ સ્વભાવ હોય એને. હવે ઘણા સોફ્ટ સ્વભાવના હોય એટલે પહેલાં તો થોડા હેરાન થાય પણ પછી એને પશ્ચાતાપ થાય. પશ્ચાતાપ થાય ને પછી એ મોટા પુરુષો પાસે, મોટા પુરુષો જ્યારે એવા સ્થાનોમાં હોય કે જે સ્થાનો ખેતર છે, વાડી છે, ખુલ્લા પ્રદેશો છે, ત્યાં જ્યારે મોટા પુરુષો રાત્રે ફરતા હોય કે ગયા હોય ભજન કરતા હોય ને ત્યારે એ લોકો વાટ જોતા હોય કોઈ મોટા પુરુષ આવે. અને જ્યારે એવા મોટા પુરુષના દર્શન થાય ત્યારે ત્યાં આગળ એને પ્રાર્થના કરીને છૂટ્યા હોય એવા પણ ઇતિહાસો પૂર્વે ઘટ્યા છે, આજે પણ છે, વર્તમાન કાળે પણ એવી ઘટનાઓ ઘટે છે કે એવા આવે, પોતાની ભૂલની કબૂલાત કરે, કર કરે, માફી માગે અને બદ્રિકા આશ્રમમાં જાય, એવી ઘટનાઓ પણ છે, આજે પણ છે. આજે ઘણા બધા મોટા પુરુષો એવા થયા, અત્યારે થયા ને અત્યારે છે, કે જેના જીવનની અંદર એવા પ્રસંગો બનતા હોય છે ને મુક્તિ મહારાજ મુક્તિ આવા ભૂતોને દેતા હોય છે, બદ્રિકા આશ્રમમાં મોકલતા હોય છે. આ તો મહારાજનો પ્રતાપ છે બધો, મહારાજ બધું કરે. વળી જેતલપુરને માય શ્રી, તે પ્રતાપ શ્રી મહારાજ તનો શું કહીએ મુખથી ગણો ગણો. જેતલપુરને માય કનબી નામ તેનું રાયબાઈ. જેતલપુરમાં એક રાયબાઈ કરીને એક બાઈ છે, એને વળગી ચૂડેલ, એને ચૂડેલ વળગી છે. આખા ભૂતના જ પરચા છે આ બધા, સ્ત્રીમાંથી થાય ને, લેડીઝમાંથી પાર્થ, એને ચૂડેલ કહેવાય. હા, એ ચૂડેલ વળગી છે. આ બધી અલગ અલગ જાતની ન્યાય બધા છે. આપણે કેમ મુસલમાન ને ક્રિશ્ચિયન ને હિન્દુ એમ એની અંદર બધી જાતિ છે, આ બધી અલગ અલગ પ્રકારની, ભૂત ને પિશાચ ને બ્રહ્મરાક્ષસ ને ઝંડ ને ખવીસ,
અને આ બધી ચૂડેલ આવે એ કેવી રીતે કયા પ્રોસેસથી ચૂડેલ થતી હોય અને કયા પ્રોસેસથી જંડ થતો હોય એ આપણને ખબર નથી, પણ થાય છે આ બધાય. એની અંદર એ હોય છે મોવડિયા, માથાભારે માણસ હોય ને લાખ લાખ ભૂતને વશ કરે. અહીં માથાભારે માણસ હોય મામા, પછી ન્યાય હારો એ ટોળીમાં ભૂત થયો હોય ન્યાય માથાભારે થાય, ત્યાંય પછી છે ને 1000 2000 5000 લાખ લાખ ભૂતનું ટોળું ભેગું કરે. લાખ લાખનો બોસ હોય લીડર, જ્યાં જાય ત્યાં એક આરે લાખનો કાફલો પડે એવો લીડર હોય, મારી મારીને. તમે જુઓ જે જગ્યાએ એક્સિડન્ટ થતા હશે ને, જે જગ્યા ઉપર ભારતની અંદર એ જગ્યા ઉપર એક્સિડન્ટ બહુ જ થતા હશે. તમે જોજો જે જગ્યા ઉપર એક્સિડન્ટ થતા હશે, ફિક્સ જગ્યા હોય એટલે ગવર્મેન્ટ ત્યાં બોર્ડ મારે છે કે અકસ્માતવાળી જગ્યા, એટલે ત્યાં કશું હોય નહીં, રોડ તો સીધો જ હોય પણ ત્યાં અકસ્માત બહુ જ થતા હોય. અને એ ખાસ કરીને રાત્રે જ થતું હોય, દિવસ કરતાં રાત્રે અચાનક કોઈ માણસ આવ્યું એમ વચ્ચે દેખાય, કોઈ હોય નહીં, ઓલો બ્રેક મારે એક્સિડન્ટ થઈ જાય, ન્યાન ન્યા મૃત્યુ પામે, એ ટોળા જ હોય આખા, એ ટોળે ટોળા લે. તમે લોહિયા બાજુ રસ્તે રાત્રે 2 વાગે જાઓ ને તેવા બહુ મળે, રાત્રે કાચા રસ્તે જાઓ ને તો તમને એ ગામડામાં બહુ જ મળે. રાત્રે અચાનક કોક હાથ કરે ને અચાનક કોક વચ્ચે આવી જાય, કંઈ હોય નહીં, બિલાડો વચ્ચે આવે, કશું જ હોય નહીં, પણ આવા બધા હોય. ગભરાઈ ના જતા, હા ઇન્ડિયા જાજો પાછા, થાય એવું હોય. કેટલાય મુક્તિ માટે આવતા હોય એવી ઘટનાઓ બહુ છે, પણ એની શું કથા કરવી. લઈ જાય પહેર્યાના લુગડા, જાય ઝોટી ખાવાના ઠામડા. આવી લુગડા પહેરવાના લઈ જાય, ખાવાના ઠામડા બધા આમથી આમ નાખી દે, થાય 5-10 દન જ્યારે નાખી જાય ફોડી તોડી ત્યારે, ઠામડા બધા ઉપાડી જાય, 9-10 દિવસ થાય, 5-10 દિવસ થાય ત્યારે પાછી તોડી ફોડી નાખી જાય. એમ ચૂડેલ પડી છે કેળે, જાય ચડાવી પાડરું મેળે, પાડું માથે ચડાવીને મેળે ચડી જાય રોજ. બોલો તમે જોજો, આમ કંઈ ના કરીએ કે પણ જેને ભૂતનો વળગાડો હોય ને આમ આમ મારે ને દિવાલ તોડ નાખે, એટલી બધી તાકાત આવી ક્યાંથી ઓલાની છે. પાડું રોજ, હવે એને ટેવ ખબર નહીં હું પાડામાં જતા, પાડું લઈને રોજ ચડે ને ઉતરે, આખું પાડું ઉપાડે, આવી ચૂડેલ માથે પડી છે. પછી તે બાઈ પ્રભુને પાસ આવી કરી એની અરદાસ, ત્યારે બોલ્યા શ્રી ભગવાન, થા સત્સંગીન લે વર્તમાન. પછી તે બાઈએ તેમ જ કર્યું ત્યારે ભૂત તે ભાગી નીસર્યું. લો વર્તમાન લીધા ને ભૂત ભાગ્યું. બસ વાત એટલી છે, વર્તમાન સુધા પાડીએ એટલે ભૂત થાવું ના પડે અને ભૂત આપણને વળગે નહીં. કલ્યાણ માટે આવે તો ભલે આવે. તે પ્રતાપ શ્રી મહારાજ તનો શું કહીએ, વળી મુખથી ગણો એમ આપે જનને આનંદ, નહીં નિરખી કહે નિષ્કુળાનંદ. ઇતિ શ્રીમદ એકાંતિક. આ બધું સ્વામી કે મેં મારે આંખે જોઈને કીધું છે. હા કેટલીક જગ્યાએ સ્વામી એવું બોલે છે કે મેં સાંભળ્યું, પણ અહીં શું કહે છે, એમ આપે જનને આનંદ, નહીં નિરખી કહે નિષ્કુળાનંદ. આ ઘટનાઓ સ્વામી કે મેં મારી આંખોએ જોઈ છે. આ ભૂતોની મુક્તિ કરી આજે લો આવો પરચો મહારાજે કરે છે. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રોતક શ્રી સહજાનંદ સ્વામી શ્રી નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે શ્રીજી મહારાજે હરિજનને પ્રજાપુર્યા નામે 156મું પ્રકરણમ શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિના નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.